પણ મારી દુઃખ હરણી, મારી દુઃખ હરણી અનુકૂળ દેવી અનકરણી, તું કરને સહાય પણ જાહર જુગમાં જોગણી, એ મારી પરગટ પીઠડના રજડશે જેમ રણમાં ઉડે રેત, હજી બાજી તારા હાથમાં તો ચેત ચેત નર ચેત. હે જીવડા, રજકણ તારા રજડશે જેમ રણમાં ઉડે રેત, મૃત્યુ આવી અને તારી પાસે આવીને ઉભું રહેશે ત્યારે આ તારું બધું પડ્યું રહેશે. આપણા ભારત વર્ષના ઘણા ઋષિ મુનિઓ, સંતો, ભક્તો, કવિઓ પોકારી પોકારીને કહે છે કે જીવન યાત્રામાં જન્મથી મરણ સુધી છે, એમાં તારાથી જેટલા મોતીડા પરોવાય એટલા પરોવી લેજે, નકર અચાનક થશે અંધારમાં. મને એક જણો સાંભળવા માટે પ્રોગ્રામમાં આવે એટલે મને કહે, વિકુદાનભાઈ તમને સાંભળવાની મજા આવે પણ મને કહે તમે મરવાના ડારા બહુ દીધું. મરવું મરવું કીધા કરો બહુ ઈ ગયું. પણ મેં કીધું, ભાઈ તારે ન મરવું હોય તો અમારે કાંઈ તને મારવો નથી, અમારા હાથની કાંઈ વાતે નથી, નકર એટલી વાર કાંઈ લાગે પણ નહીં. મૃત્યુ અનિવાર્ય છે,
મૃત્યુને આપણા દેશમાં અમંગલ ગણ્યું નથી, મૃત્યુને મંગલ ગણ્યું છે. અને જે માણસ મૃત્યુને યાદ કરે એ માણસ જીવનમાં ખોટું ન કરે. ભગવાન શિવનું મુકામ ક્યાં, શંકરનું મુકામ ક્યાં? તો કે સ્મશાનમાં. જેને મરવું નથી અજર અમર છે, જેનો જન્મ નથી અને મૃત્યુ નથી એને મુકામ સ્મશાનમાં રાખ્યા છે. આપણે મરવું નક્કી વાત થતા એની કોર કોઈ દી ડોકાતા જ નથી. બોલો, નકર એની કોરે કોક વાર ઘૂમરો મારી આવવો જોઈએ. આપણે ફાવે ન ફાવે છોકરા કઈક બીજી વ્યવસ્થા કરે. એમ કહેવાનો અર્થ, જૂઠા હે ભાઈ જૂઠે બાઈ, જૂઠી માઈ માં જાય. બાપ જૂઠો માં જુદી, ભાઈ જૂઠા સંબંધો જૂઠા. એટલે વેલું હરિસ્મરણ કરી લેવું એવો કવિનો કહેવાનો ઈરાદો છે. ઘણી વાર આપણે એમ કહીએ, ભાઈ ગઢપણમાં ગોવિંદના ગુણ ગાવું, અટાણે હું ગાય એમ. હવે ગઢપણમાં ક્યાંથી ગાય હોય? છોકરાવે તારા વારા કાઢ્યા હોય, તારા ભાગ પાડ્યા હોય, આખું વર બાપા આપણા ભેગા પોહાય નહીં. ઈથી ઝીણકો કે ચાર મહિના હાંચવી દે, ચાર મહિના હું હાંચવી દઉં. ઈથી ઝીણકો કે ચાર મહિના હું હાંચવી દે. હાલો ને ભાઈ, તમે જુઓ વેચાણો ને ચાર ચાર મહિને પછી ઋતુ ફરે, બાબાનો ખાટલો ફરે. શિયાળો ઉનાળો ને ચોમાહુ, ચોમાહામાં વા છત્રીનો કાગડો કરીને બેઠો હોય, શિયાળામાં વા હોકો ટડકાવતો હોય, ઉનાળામાં વા બેઠો હોય બરફના ગાંગડા ખાતો હોય. હવે આમાં તું ગઢપણમાં ગોવિંદના ગુણ ક્યાંથી ગાય છે? અને તમે જુઓ ઘણા એના બાપ મરે ને પછી આપણે એને ઘીરે બેહવા જઈએ ને પછી મરે પછી એનો ફોટો મઢવે. બોલો, ગમે ત્યાંથી ગોતી એનો ફોટો મઢાવે ને પાછો હાર પહેરાવે ને આપણે જઈએ તેમ કે આ આપણા બાપ હવે તારા રાખ ને એક ના હા ગમટે હું કામ કે છો. બહુ હારા સ્વભાવના હતા. હવે આપણે અડધી કલાક બે હું હું વેર ઉભા કરવા હોય? કેવો તારો બાપ હતો એની બધા ખબર છે. બીડી હરગાવા લાઇટર માગતો ને ખિસ્સા મારીને વયુ આવતો. અને પછી હું કે ખબર, મારા બાપા ભાગશાળી બહુ. આપણી કીકા મૂર સેવા ન લીધી મારી એને, ત્યાં તો એલો ફોટામાં લાલ પીરો થતો હોય કે મૂર સેવા કરી નથી ને હવે લીંબડ જ લે લેવા દેવા વિનાનો. આ જીવતરમાં આ ન થાય. એક ભાઈને બાપા ગુજરી ગયા પછી એક જણો ખરખરે ગયો કે બાપા ગુજરી ગયા તો ઘા પાંચ વર્ષ બેઠા હતો હારું હતું. ઓલો કે લઈ જવા તા તારે ઘીરે અને વીસ વર્ષ રાખવા તા, અમે એનાથી ગલે હતા, અમારે તો ખૂણો ખાલી થયો. હવે આ જીવતર કરતા મૃત્યુ મીઠું કીધું કવિએ. એ જીવતર આવે એના કરતા મરી જાવું. અને કા હરિસ્મરણ કરી અને બુઢાપાને સુધારો. મારો કવિ મિત્ર છે જુનાગઢમાં, એણે બહુ સરસ કવિતા લખી. એક જ કડીની કવિતા, બોલો, એક જ કડીની કવિતા હોય, એક વાક્યમાં પણ ઘણું કહી શકે. એક જણે એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો. ઓલો કે હા, કે તો તમે દુઃખી ઈશ્યો. લ્યો બોલો, સમજે દુઃખી છે ને, બાકી નાથ મોરડો કાઢ નાખ્યો ને શું લેવા દેવા. આપણા દેશમાં બે વર્ગ છે, એક અતિ શ્રીમંત જેને નાખે માગ નથી, એક અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી. પણ બેના વિચારો હોય ખ્યાલ. તમે જુઓ, સુખી માણા એમ જ વિચાર કર્યા કરે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. ત્યારે ગરીબો એમ જ કહે છે કે ભૂખ લાગે પણ હું કરવું. બોલો, એને ભૂખ લાગે પણ ખાવા કાંઈ નથી. જેને ખાવા ઘણું છે એને ભૂખ નથી લાગતી. એટલે બે દુઃખીના ડાળિયા છે. એટલે કવિને કેવું પડ્યું છે કે શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે. સાંભળજો મિત્રો, શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે, પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. કોઈ દી જઈ શકાય જ નહીં, કેડા જુદા કાગડા. હે, એટલે કવિ એમ લખે છે એક જ કડીની કવિતા કે હું હું કરનાર ને કેજો તું તારોય નથી. આ દુનિયામાં કોઈ એમ કે હું આમ હું આમ, હું મોટો ઉદ્યોગપતિ, મોટો કલાકાર, મોટો ડોક્ટર, તો ને કેજો તું તારોય નથી. કે કેમ, તો કે તારી મા એમ કહે કે દીકરો મારો છે, તારી પત્ની એમ કહે કે પતિ મારો છે, તારા છોકરા એમ કહે કે આ બાપ મારો છે. પછી જે મિલકતના જાજા ધણી હોય અને ધણી નક્કી ન થતો હોય એ મિલકત ટ્રસ્ટીઓને સોંપી દેવામાં આવે.
એટલે તું તારો જ નથી. એટલે કે છે, શું કે છે, કે જીવસાને ફરે છે એ ગુમાનમાં, તારે રહેવું ભાડાના. લોકજીભે ચડેલું આ ગીત છે. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે તો રહેવું છે ભાડાના મકાનમાં. અભિમાન કરિશ્મા, આ મકાન તો તે પરમાત્મા પાસેથી 50 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. આમાં જીવાભાઈ નામના ભાડુત્રીએ છે. જીવ એટલે જીવાભાઈ, ભીખુદાન તો બીજું નામ છે. તમારા ખોલિયામાં બધે જીવાભાઈ જ ભાડું છે. બેનોના ખોલિયામાં જીવાભાઈ રહે છે. કોઈ પણ બાઈ માણા ગુજરી જાય એટલે જીવ વયો ગયો એમ કહેવાય, જીવતી વહી ગઈ એમ ન કહેવાય. કારણ કે જીવ શરીરરૂપી મકાનમાં, મકાનરૂપી શરીરમાં જીવાભાઈ નામના ભાડુત રહે છે. અને એ પરમાત્મા પાસેથી મેન તમે આ મકાન ભાડે રાખ્યું છે. કવિ કહે છે ને, પ્રાચીન વાણીમાં પણ કીધું છે ને, એ જી નવાને ઉતરી છે કાંઈ મરત લોકની માય, પવન રે પાણીના થંભ રોપિયા. અદભુત આ વાણીમાં જે કીધું છે, આ દેહ મેં અને તમે ભાડે રાખ્યો છે પરમાત્મા પાસેથી, આ મકાન ભાડે રાખ્યું. અને જો એનું ભાડું જો વ્યવસ્થિત આપણે ભરતા હોય હરિસ્મરણથી, દાતારીથી, માનવતાથી, તો 50 વર્ષ સુધી વાંધો ના આવે. નકરી તો 20-25 વર્ષે ખાલી કરાવે. હાલ નીકળ, બારો નીકળ, અને ભલભલાને મકાન ખાલી કરી અને વયું જવું પડ્યું છે. કારણ એ જી કે દી દે છૂટો કાયા શેરનો, એ જી શેરમાં જો ને પડ્યો છે એ પુકાર રે દસે રે દરવાજા તારા બંધ થયા, એ જી લાદીને આયો જો ને લુવાર રે બિના રે દર્શન તેરી દેજો દીદાર, મોલાજી અમને દેજો દીદાર, બિના દર્શન બેડી જાંજરી. હરિસ્મરણ વિનાનું આ બધું ખોટું છે એમ કહેવાનો અર્થ કવિનો છે. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે તો રહેવું છે ભાડાના મકાનમાં. બહુ સરસ આ ગીત છે. હવેની કડી સાંભળજો.
કે જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન. એક તો મારું મકાન સમજી અને રંગ રોગાન કર્યા કરે. રંગ રોગાન કેવા કરે? કાળા વાળ ધોળા વાળ થયા હોય તો કાળા કર્યા કરે, પનર પનર દીપોતા માર્યા કરે, બે ત્રણ દિન આઘા પાછું થાય તો ધોળા ઠેબા દેખાય, સટાપટા વાળો લાગે. પણ ભલે ને રંગે ઉગે એને કોણ ભૂગે, ઉગે એને કોણ ભૂગે, ભલે ને ગમે એટલા રંગે. બહેનોમાં એવું છે, કોકોક બાયુના મોઢા હોય બહેના વાહા જેવા, હેઠકનો પાવડર સોપડ્યો હોય, લાલીની પથારી ફેરવી હોય, કુદરતે નેણ દીધા હોય ને ગાડીના પાટા જેમ અણિયું કાઢ્યા. અમે હવે એને લડી જ લેવું છે, પછી ક્યાં વાત રહી. એટલે કવિ કહે છે કે જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન, અને જાણ લીધું છે કાયમ વેચાણમાં રંગને રોગાન. તમે જુઓ તો આપણો જન્મ થાય એટલે તલાટીને ચોપડે, પંચાયતને ચોપડે, કે નગરપાલિકાને કે મહાનગરપાલિકાને ચોપડે આપણા બાપ નામ લખાવા જાય. અમારી ત્યાં દીકરો જન્મો ચોપડે નામ ચડાવી દો, પછી એ જ્યાં ચડાવે નહીં અમને. સારો દીકરો હશે તો મંદિરના પગથિયા ચડાવશે, નકર કોરટના ચડાવશે. નામ લખાવા પિતા જાય, બાપ જાય, અને આપણે ગુજરી જાય પછી દીકરો લખાવા જાય કે મારા બાપા ગુજરી ગયા, દાખલો કાઢી દો. તમે વિચાર કરો, હું અને તમે આ દુનિયામાં આપણે આવીએ ત્યારે નામ ન લખાવી શકીએ, આપણે જઈએ ત્યારે નામ ન લખાવી શકીએ, તો આમાં અભિમાન કરવું છે ને? માના ઉદરમાંથી બાળકનો જન્મ થાય એટલે છ વાહનનું બાળક થાય પછી એને છઠ્ઠીયું પહેરાવે, એમાં ખીસો ન હોય તમે જુઓ. અને આપણે મરી જાય પછી ખાપણ કે કફન પહેરાવે, એમાં ખીસો ન હોય. ખીસા તો આપણે ચોંટાડીને દુખી થયા છે. કેવા મોટા મોટા ચોંટાડ્યા, મોટા મોટા જબા પહેર્યા, એવડા પાછા ખીસા લાંબા હોય ને ભરવા કેમ. હળિયું કાઢ્યા કરી, રૂપિયા ગણ્યા ગણ થાય, 10,000 અહીં મોકલી એ ફિક્સમાં પાકી જાય, 20,000 અહીં મોકલી એ ફિક્સમાં પાકી જાય, એ બધું પાકી જાય તો પોતે પાકી ગયો હોય. આવો પછી કબ કાઢવાના કામમાં કાવડી આવે, આ હા હા દુખીના ડાળિયા થઈ જાય. એટલું નહીં, એક શેઠે એના મુનિમને એટલું કીધું હતું કે આપણી પાસે કેટલા રૂપિયા છે, એટલે મુનિમ કે એને ગણતા તો મહિનો બે મહિના લાગશે. ઓહો, આપણી પણ એટલું સંપત્તિ છે, એટલા મિલકત છે. હા ભલે, બે મહિને ગણીને મને કયો. બે મહિને ગણ્યા પછી એના મુનિમે એટલું કીધું, શેઠ બાપા 71 પેઢી ખૂટે ને તોય આપણી પાસે ખૂટે નહીં, એટલું છે. 71 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલું આપણી પાસે છે. 71 પેઢી ખૂટી જાય પણ સંપત્તિ ના ખૂટે, એટલી આપણી પાસે સંપત્તિ છે. શેઠ રોવા મીંડ્યા, મીંડા મૂકવા. મુનિમ કે કા તો મારી 72મી પેઢીનું, આ હા હા 72મી પેઢીની ચિંતા કલ્પના તો કરો તમે. હે, અને એને પૂગી વળવા જે હળિયું કાઢે, આ હા હા. એટલે કે છે, શું કે છે,
કે લે છે જમણા જાલી તારે કરવું પડશે પલમાં ખાલી. એક જણે બંગલો બનાવ્યો 35-40 લાખ નો, હવે આપણે ઓછા હુકામ કેવા જોઈએ, આપણે કઈ દીધા નથી ઉશીના. એ બંગલો બનાવ્યો ને પછી એકમાં સાધુ પધાર્યા ને સાધુ પધાર્યા ને એટલે બંગલો બતાવતો બતાવતો કે બાપા સાધુ ભગવાન ને કે અમારે ક્યાંય બહાર ન જવું પડે. કે કેમ? કે ઘર ઘંટી લઈ લીધી ને દળાવવા ન જવું પડે, લુગડા ધોવાનું મશીન લઈ લીધું લુગડા ધોવા ન જવું પડે, ફ્રીજ લઈ લીધું ટાટા પાણી હારું હળિયું ન કાઢવું પડે. ઘડીએ ઘડીએ કીધા કરે બાપુ અમારે બહાર ન જવું પડે, બાપુ અમારે બહાર ન જવું પડે. સાધુ કે તારે બહાર તો જવું પડશે. કે કા તો કામ સ્મશાન નથી કર્યું ને બંગલામાં, બહાર તો જવું પડશે દીકરા, નહીં જા તો કાઢવો પડશે. આહા, શું મિલકતો માણસે મેળવી અને છતાંય વહી જવું પડે. એક જણે બંગલો બનાવ્યો એને હગાન કાગળ લખ્યો, હગું બિચારું ગરીબ હતું, ખાધી પીધે દુખી, એટલે વિચાર થયો કે હાલ ને એનું મકાન જોતો આવું, હારું હારું ખાતો આવું. ગામડેથી બિચારો હાથમાં ભગરખા લઈને આવ્યો, હવે આ એનો બંગલો બતાવ્યા બતાવ્યો, ખાવા ન દઈએ, એક રૂમ થી બીજે રૂમ, બીજે રૂમ થી ત્રીજે રૂમ ને, અને આ વાહ આયલો જાય રજકાંડ વાહ બકરી આયલી જાય માહિતી આય ના ઉપલે મજલે લઈ ગયો, આ તો ટે થઈ ગયો હાવ મહેમાનો, પણ જોવે નહીં તો આવતી ખાવા ન દઈએ. અગાસી ઉપર લઈ ગયો ઠેઠ, બિચારો પી ગયો તો ખરો, પણ પાછો હેઠો ઉતર્યો ને ખાવા બેઠો તો કઢીને રોટલો બે દીધા. બોલો આવળો રૂડો બંગલો અને કઢીને રોટલો બે ને પાછો ગરદણી કે કરો હરિહર, અને મહેમાન ની ચોટલી ખીધો થઈ ગયો. કે બસ આ બે જ વસ્તુ છે? તો કા કે તે બધું આમાં નાખી દીધું, એને કરતા રીંગણા જેટલું રાખ્યો તો તારા બાપ ને હું કરાવ્યો જતો હતો, તે બધું જીકી દીધું, આમાં એક બારી ઓછી મૂકી હોત ને રીંગણાનો વેત રાખ્યો હોત તો શું વાંધો હતો. એટલે કે છે કે લે છે જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી, અને પછી તારું ડા પણ નહીં આવે તેથી કામમાં તારે રહેવું વાડા ના પણ નહીં આવે તેથી કામમાં તારે રહેવું છે ભાડાના મકાન. બહુ સારી વાત છે. કે મે તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સજન સપૂત ખાનદાન કા, એ કનરલ કપતાન હોય જનરલ જુવાન હોય ફોજ કી કમાન હોય તોરન તુફાન કા, એસે ઇજનેર હોય અને માપગીરી મેર હોય કલા બહોતેર હોય વાકેફ કુરાન કા, એ સુખદ સ્વભાવ હોય દિલ દરિયાવ હોય પિંગલ બચાવ તું બને નહીં પ્રાણ કા, એ જી પિંગલ બચાવ તું બને નહીં પ્રાણ કા. ગમે એટલો મોટો ડોક્ટર હો, કલાકાર હો, ઉદ્યોગપતિ હો, તારું ડાપણ નહીં આવે તેથી કામ. આંખોની કિંમત ક્યારે સમજાય મિત્રો? ચશ્મા આવે પછી ખબર પડે કે કેવી આંખો સરસ હતી. કાનની કિંમત ક્યારે સમજાય? સાંભળતા બંધતા તરત ખબર પડે કે કેવી આંખો હતી, કેવા કાન હતા, કેવું સાંભળવા મળતું. દાંતની કિંમત ક્યારે સમજાય? ચોકઠા આવે પછી.
पूरा शरीर की कीमत क्यारे समझाय, गढ़पण आवे पछी खबर पड़े। आ हा हे हरी, हवे मारी दोरी खेंची ले, कितली खेसे न्या फिनला फिनला पड़िया। बोलियो खेसी खेसी थाकी गयो, तारा हड़ल कटकान क्या नाखे। तई खबर पड़े, बोलायो था तो नहीं, बजार में निकले ने तो मुशू मैडा मैड था तो पची मांदो पड़े ने, अन मरवा पड़ियो थी। एटलू जैन तमे पूछियो ने केम मजा में, हवे मने रेवा दियो, रेवा नहीं तने तो बजार में लेवो भड़ना दीकरा, ते कोई ने हलवा दीदा नथी, अन हवे मने रेवा दियो। कान नी कीमत त्यारे समझाय, गढ़पण नी कीमत, घटपण जारे आवे त्यारे युवानी नी कीमत समझाय। घटपण शू छे ई तो घटपण आवे त्यारे खबर पड़े। जेम बने एम आ गीतनो भाव एवो छे के तमे सारा काम करी लियो, अहंकार न करो, अभिमान न करो, सारू काम करो। आ भाव आखा गीतनो ई छे। आंखोने तमे साचवो, तमे कानने साचवो, तमे तमारा देहने साचवो, एवो आ भाव आ गीतमां छे मित्रो। अने पछी शू थाय भाई, हूँ एक भाई ने घेरे बेहवा गयो, त्रण जोड़ी चश्मा पड़ा था। एटले त्रण जोड़ी चश्मा एटले बापूजी ना, मोटा भाई ना, तमारा? मन के ना ना त्रणे मारा छे, त्रण जोड़ी। मन के आ मैं केवी रीते? मन के एक दूर जोवाना छे, मैं कीधु मारे छे, बीजा नजीक वाँचवाना, पण मैं कीधु ये मारे छे, पण त्रीजी जोड़ी मन के ओला बेन गोतवानी, आ त्रीजी जोड़ी हमणां लीधी। बोलो हवे एने लड़ी ज लेवू छे, पछी क्या वात रही? अने कान कान थी हंभलाय ने, बेरा थाय ने, राम राम तो के रींगणा, हूं करो तमे? बे बेरा हेल्या जाता था, एक बेरो बीजा बेरा ने के क्या रेलवे स्टेशन गया था? तो के ना ना हूं तो रेलवे स्टेशन गयो तो, रेलवे स्टेशन जाता हो तो रेलवे स्टेशन ज निकलू आवे। बोलो बेमांथी एक कई हांभळे नहीं। हूं एक भाई ना भजन सांभळवा गयो ने, एक मारा मित्र हार्या था, ओछू सांभळे, एटले हाव न सांभळे आम तो, पण कलाकारे भजन गायू, मारी हेली रे गगने चढ़ी ने हेली जोई लियो। એટલે વડતા મેં એ ભાઈને કીધું, મેં કીધું આ હેલીનું ભજન સારું ગાયું, મન કે થેલી તો હોય જ મારી પાસે, હવે ક્યાં હેલી ક્યાં થેલી, પણ કાને હમલાય તો ને, દેહ દુબળો થઈ જાય એમાં તમે હરિનું સ્મરણ કેવી રીતે કરી શકો? બહુ સાચી વાત છે, લેશે જમડા જાલી, કરવું પડશે પલમાં ખાલી, પછી તારું ડાપણ નહીં આવે તેદી કામમાં, તારે તો રહેવું છે ભાડાના મકાન, દાંતનું ચોકઠું પછી હાચવે માણા, દાંતને ન હાચવે ગમે તે ખાય અને દાંતને પાડી નાખે, પણ પાછું ચોકઠું હાચવે, છ મહિનાના છોકરાને હાચવે એમ હાચવા જ કરે, ઘણા બાબા ધોયા કરે ને ડબલીમાં મૂક્યા કરે ને જોયા કરે, એટલા જો દાંત હાચવા તો ચોકઠું જ ન આવત। હે મારો એક અનુભવ કહું, હોટલમાં હું જમવા ગયો તો એક ટેબલ ઉપર ચિત્ર મેં જોયું તો એક માજી અને બાપા જમતા હતા, 70 કરોડના બાપા હતા અને 60 કરોડના માળી હતા, પણ માળીએ જમવાનું શરૂ કર્યું ક્યારે? બાપાએ જમી લીધું પછી। એટલે મને વિચાર થયો મળું પતિને જમાડીને જમવો એવો નિયમ, આ નિયમ હવે નહીં રહી। એટલે હું મારું ટેબલ મૂકીને બાપા પાસે જઈને કીધું, મેં કીધું બાપા તમે ને અમારા માળી જીવ્યા ને એમ હવે અમે નહીં જીવી શકીએ। મને કે એવું હું ભાળી ગયા તમે? મેં કીધું તમે જમી લીધું પછી અમારા માળીએ જમવાની શરૂઆત કરી, પતિને જમાડી અને જમવું એવા હવે નિયમ નહીં રહીએ, તમારા તો ખોલિયા જુદા અને જીવ એક છે, જીવ એક નથી, દાંતનું શોખ શું એક છે, ઈ જમી લે પછી મારો વારો આવે, હું જમી લઉં પછી એનો વારો આવે, હાઠ વારો કેમ કહી જાય તો અમારું મન સમજે, આ દિશા થાય ક્યારે ઘટપણ આવે ત્યારે, માટે ચેતી જવાની વાત કરે કવિ। અને માણા મરવાથી નથી પીતો, તમે જોજો માણા છે ને મરવાથી નથી પીતો, એકલા મરવું ને ઈ વાંધો છે, ને હું મરી જાઉં ના મજા કરે ઈ વાંધો છે, સમૂહમાં તૈયારી છે, તમે જોજો
મને એક જણે કીધું તું મને કે છાપું વાંચ્યું, મેં કીધું હા કયું, મેં કીધું ફૂલ છાપ, મને કે એમાં નથી, છે હું, મને કે સંદેશમાં છે, પણ હું છે એ તો કે, મને કે પોણી દુનિયા ખલાસ થઈ જવાની છે, અરે મને કે હારું ઘહરો નીકળી જાય. જીઓ બોલો, હવે એને કીધું હોય તો તારે જવાનું છે એકલાને, હું નહીં એકલો નહીં, આપણે હોવું જોઈએ. તમે કોકને એકલાને એટલું કેજો તમે લ્યો કે ભાઈ બે મહિના પછી વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું છે, લ્યો લ્યો હું કે ખબર, હોવનું થાય આપણું થાય બાપા, એમાં હું વાંધો, એકલા મરવું ને એ વાંધો છે. હા એટલે કીધું બહુ સરસ, કે લેશે જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી, અને પછી તારું ડા પણ નહીં આવે તે દી કામ લેશે જમડા જાલી કરવું પડશે પલમાં ફાલી, પલમાં ખાલી, પણ હવે નીકળી બહુ સરસ, કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ, નવાબ હોય એવો તો રૂવાબ હોય, 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતો હોય, બોલાયો થાય નહીં, વળકી આવ્યો હોય. મેં એક જણાને કીધું, મેં કીધું આપ ક્યાંથી આવો છો, મને કે સુલામાંથી આવીએ છીએ, ધબતા લાગો છો. આહા બહુ ક્રોધીઓ અકારણ ક્રોધ કરે. એક જણો તેલની બરણી લઈને દુકાને તેલ લેવા ગયો, ઘેરે આવો તો બરણી જલકાણી, તો બરણી ઉપર ખીજાણો, બોલો લે જલકા લે જલકા લે જલકા, બધી ઢોળી નાખી, આવો ક્રોધ કરાય. 24 કલાક ઇમરજન્સીમાં રખડતા હોય. ગામડા ગામમાં એક જણાને કીધું કે આ દૂધના દૂધપાકનો ટોપ ભર્યો છે એનું ધ્યાન રાખજે, કૂતરું બોટી ન જાય, હે કે કૂતરું મોં નાખી જાય નહીં, ધ્યાન રાખજે આ ટોપ દૂધપાકનો પડ્યો છે. મુંજાવમાં હું લાકડી લઈને બેઠો, અહીં ડબ્બાનું આસન કરીને બીડીઓના હાંધા શરૂ કર્યા, કૂતરું તો ઓની કોર હેલું જતું હતું, ઉપાડીને એક લાકડી મારી ઉલરીને ટોપમાં પડ્યું, બોલો ડોકી પકડી રાખી, બોઈટું નથી જરાય, પણ પોણું માલિકોર પડ્યું, એ તો જો ઘડના દીકરા, પણ કાંઈ નહોતું થવાનું, એને જવા દીધું હતું, પણ હું બેઠો નહીં નીકળી હું આગે, અહંકાર અભિમાન. આહા મૂછું મળતા જોયો, મને જગ્યા મને તે જાણે કીધું કે આ મૂછું મળે એના કરતા એટલી તકલી ખાતે ને તો બબે જોડ લુગડા થઈ જાય, બોલો. હા વાંચી વાત જો, મહિડા જ કરે મૂછીઓ, અકારણ ક્રોધ કર્યા કરે, લાકડીને લખડતો જ હોય, કૂતરું નીકળે કૂતરાને મારે, ભે નીકળે ભેને મારે, કોઈનો નીકળે તો હમથો હમથો પછાડે, ધરી ખાવાનું મોડું થાય કે મને હરફ કરડાવો, મને નહીં હાંસી ગયો. છોકરાને એમ થયું કે આને હરફ કેમ કરડાવો, એમાં વાડીએથી આવતા હતા ને મરેલો હરફ જોયો, છોકરે કીધું લાકડી ઉપર ચડાવો બાપાને ઝપટ જોઈએ, એ મરેલો હરફ લાકડીએ ચડાવ્યો અને બાપાની ઉપર નાખ્યો, પણ 20 વર્ષનો જણ વંડી ઠેકે ઠેકીને વીયો ગયો, વાતું થાય એટલે કીધું છે, કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ, પણ એને ખબર છે કે કાળી આવીને કે છે તારા કાનમાં તારે રે
અભિમાન કરિશ્મા, તારે તો ભાડાના મકાનમાં રહેવું છે, એટલે તું કીધું છે ને હે કે અભિમાન મૂકી દે આંધળા. રામજી ભાઈએ દે અભિમાન મૂકી દે આંધળા. અભિમાન મૂકી દે આંધળા, નર્તન સુધરે ન ફટરે, કમરી રે હરી સાચા ધણી ને. કમરી લે હરી સાચા ધણી ને, રામજી ભાગે રે અભિમાન મૂકી દે આંધળા. અભિમાન મૂકી દે આંધળા, અભિમાન મૂકી દે આંધળા. હવે રામજી ભાઈ રચ અહંકાર કરિશ્મા, પણ છેલી કડી બહુ સરસ છે. છેલી કડીમાં આખી કવિતાના પ્રાણ છે. કે જુઓ એ નો રૂવાબ, જાણે હોય કોઈ મોટો નવાબ, પણ કાળી આવીને કેસે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, એ રહેવું રહેવું ભાડાના મકાનમાં. જીવસાને ફરે છે ગુમાનમાં, તારે તો રહેવું છે ભાડાના મકાનમાં, તો શું કરવું જોઈએ? કવિ હવે સમજાવે છે. ઝવેરચંદ મેઘાણીને કોઈ મુંબઈમાં પ્રશ્ન કર્યો તો લોકસાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય. ઇથી આગળ કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોકસાહિત્ય. ઇથી આગળ તો કે ગામડાના અભણ માણસોના ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય. સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે એનું નામ લોકસાહિત્ય. મને ગામડામાં બાપાએ કીધું તો મને કે વિકુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા, આપણે શિવાજી બીડી પીને મરી ગયા, હવે મરી તો બે ગયા. ગામડાનો એક અભણ માણસ પણ શું કહી શકે, વેદની વાતો કરી શકે, એવી આ રચના. કીડીબાઈની જાન લોકજીભે ચડેલો આ ભજન, કથા વાર્તામાં રામાયણમાં ગવાતું આ ભજન, ગામડાનો એક ભોજો ભગત એની સરળ ભાષામાં મને તમને અહંકાર મૂકી અને સરળ થવાની વાત કરે છે, અભિમાન મૂકી અને ભક્તિ પ્રાપ્ત કરવાની વાત કરે છે. કીડીબાઈની જાનમાં આ ગીત જાણીતું છે. કીડીબાઈની જાન શું કામે એમ હે સાંભળીએ આપણે. કે કીડી બિચારી કીડલી રે, કીડી ના લગનિયા લેવાય, પંખી પારે વડાન એને, પંખી પારે વડાન ને
હાલો હાલો કીડલી કીડીના લગની આ લેવાય. કવિએ સુંદર રૂપક બાંધ્યું છે મિત્રો. કીડી એટલે જંતુ કહેવાય, બહુ નાનું પ્રાણી કહેવાય, પણ જ્યાં સુધી પરમાત્માને મળે ની જીવ ત્યાં સુધી બિચારો જીવ કહેવાય. જીવને શિવ સાથે લગ્ન કરવાની આ વાત આ ગીતમાં છે. એની જાન જાય છે એમાં પંખી પારેવડા નોતી રહ્યા. પારેવડા એટલે ભોળા સંતો. હે સરલ સ્વભાવ નમન કુટિલાઈ, સરલ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ, જેનો સ્વભાવ સરળ હોય, જેનો મનમાં ક્યાંય કુટિલતા ન હોય, જે મળે એમાં સંતોષ માને એવા ભક્તો એની જાનમાં જાય છે. જીવ શિવને પરણવા માટે જાય છે, જીવાત્મા પરમાત્માને પરણવા માટે જાય છે. પંખી પારેવડા ન હોય ત્યાં ભોળા ભક્તો એની જાનમાં હોય. હોશિયારમાં હરી ન મળે. એક જણે દુકાને જઈને કીધું છત્રી છે, બોલો કે હા. કેટલા રૂપિયા? કે 90 રૂપિયા. તો કે મને ન પોહાય, 10 રૂપિયામાં દિયો. બોલો કે તો મફત લઈ જાઓ, તો એમ કરો 2 દિયો. વેપારીને એમ ક્યાં તો રમે મસ્કરી કરે, લઈને વયો ગયો 2 છત્રી. બોલો એ મોર એ કવાદી અને વાહે વેપારી ભાઈ, બગડાટી બોલતી ગયો. બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી એટલે છત્રી હોતો એ કવાજી ચડી ગયો બસમાં. આ કવાજી કહેવાય, આ પરમાત્માને ન મળે આ કપટી જીવ કહેવાય. પણ પંખી પારેવડા મિત્રા, કીડીને આપ્યા સન્માન, એક જીવ બિચારો કહેવાય. ઈશ્વર તરફ જેની ગતિ ન હોય જીવ બિચારો કહેવાય. એટલે કવિ એમ કહે છે પછી કે મોરલે બાંધો રૂડો માંડવો રે ખજૂરો પીરસે ખારે, મોરલે બાંધો રૂડો માંડવો રે ખજૂરો પીરસે ખારે, ઉડે રે ગાયા ગાયા રૂડા ગીતડા અને પોપટ પીરસે પકવાન. આ જે મૂક્યા છે એ મોરલો છે, એ પ્રેમનું પ્રતીક છે. પ્રેમ વિનાનું નકામું છે. જેને હૃદયમાં પ્રેમ હોય એ જ પરમાત્માને મળી શકે, અને પ્રેમ હોય એ મોરલો રૂડો લાગે. પ્રેમ રૂડો લાગે, પ્રેમ શોભા આપે, એટલે મોરલાનું પ્રતીક આપ્યું છે. જેના હૃદયમાં પ્રેમ પ્રેમ છે ને જગતને જીતી શકે, શક્તિ છે હરવી હગે.
તમે જુઓ પ્રેમ નો હોય ને તમે શું કરો. 70 વર્ષનો બુજુર્ગ આમ ઉભા થાય, વડીલ ઉભા થાય એટલે દીકરાનો દીકરો 3 વર્ષનો જબો પકડીને કે બાપા હું તમને નહીં જવા દઉં, બેહી જાઓ એટલે બેહી જાય. હવે કઈ શક્તિ એને બેહાડે? માત્ર છોકરાનો પ્રેમ એને બેહાડે છે. પ્રેમ જીતી શકે, શક્તિ હરવી શકે. જે પદાર્થોમાં પ્રેમ નથી, પ્રેમ માણસના હૈયામાં છે. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, પછી લહણની ચટણીની રોટલો ભલે ને ખબર આવે, ખાલી છાય છે, અમૃતનો ઓટકાર આવે. કારણ પદાર્થોમાં પ્રેમ નથી, પ્રેમ હૈયામાં છે. બાકી તો તમે જો 32 ભાઈના ભોજન પીર્યા હોય, ગરધણી મોઢું ચડાવીને બેઠો હોય, મોઢામાં કોલિયો, માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલી એ પૂછે લેશ્યો? હા હજી તો ઘણી લેશ્યું, હજી તો લોટ બંધવશ્યું, બેદી રોકાણા તો ચારો જીવે લેશ્યું. આ પ્રેમ વિનાનું છે. તમે જુઓ એક જણા આમ જમવા બેઠો એટલે ગરધણી પહેલી રોટલી મૂકતો મૂકતો કે આ છેલ્લી રોટલી તો તમારે લેવી જ પડશે, એક પેલી રોટલી ને પછી કે છેલ્લી રોટલી તો મારા હમ તમારે લેવી પડશે. એ પ્રેમ વિનાના ભોજન છે. મોરલો છે એ પ્રેમનું પ્રતીક છે. તમે જુઓ કોઈ પણ મહેમાન આવે એ મહેમાનમાં આવવાનો પ્રેમ હોવો જોઈએ અને ગરધણીને રોકાવાનો પ્રેમ હોવો જોઈએ. હે પ્રેમથી મહેમાન આવે ને પ્રેમથી રોકે એને મહેમાન કહેવાય, નકર માવઠા કહેવાય. તમે જો અમુક મહેમાન આવે ત્યાં આપણે મજા આવે, રોકાય તો સારું ઉછીનું લઈને ખબરાવશું. હે અમુક મહેમાન આવે ત્યાં આપણે આડો પાડોમાં કેવું જોઈએ, તમારા ગોરા ઢાકડા ને કરશા ઘરમાં લઈને હુજ્યો કે કાં તો અમારે મહેમાન આવ્યા એનો ભરોહો નથી કર્યા, જેવો ભરેલી હેલું ઉપાડી જાય ઘરના દીકરા, એને માવઠા કહેવાય. જેના હૃદયમાં રોકાવાનો પ્રેમ છે, સન્માન મેળવવાનો પ્રેમ છે, હે અને કાન ખજૂરો છે ને એ મનની ચંચળ વૃત્તિનું પ્રતીક છે. ઘણાની વૃત્તિ મનની ચંચળતા બહુ હોય, હખ ન હોય, જેનું મન થયેલ નથી આપણે એમ કહીએ ને, એ કાન ખજૂરાનું પ્રતીક છે. અને જેનું મન ચંચળ હોય, જેની મનની સ્થિરતા ન હોય ને, એ માણસ બે બાકડો હોય. તમે જુઓ આપણે એમ નથી કહેતા કે એનું મન થઈ નથી ભાઈ, હે મનને થઈ કરવા માટેની આ બધી વાતો છે, પુરાણો છે, 18 પુરાણ છે, 4 વેદ, રામાયણ, ગીતા, ભાગવત અને સંતોની વાણી, માત્ર મનને થઈ કરવાની વાત છે. પણ થઈ ન થાય મન, મન ચંચળ છે, ચંચળ વૃત્તિ જેની હોય એને ખાન ખજૂરો કહે છે. તમે જોવો જેનું મન થઈ ન હોય એમાં મનના મરેલા માણસ કહીએ ને આપણે, આમ આપણે કઈ વરસાદ બહુ પડશે તો તો મર્યા, આપણે કઈ ટાઈટ બહુ પડશે તો ગયા, આપણે કઈ ગરમી રહે તો મર્યા, પણ તો તને રાખવો ક્યાં? આ એકે ઋતુ તને હદે નહીં, તને ક્યાં લઈ જાઓ? વાતની વાતમાં એ મર્યા ધીમા 10 વાર મરે, 10 વાર ઉભો થાય પાછળ. તમે જુઓ મન, ઘણા ઇન્જેક્શન ડોક્ટર ત્યાં દેવા જાય તો ઇન્જેક્શન ડોક્ટર ભરતો હોય ને ત્યાં તો અહીંયા રાડ્યું નાખતો, એ હું ઇન્જેક્શન નહીં ખમી અગું સાહેબ. એ તમે ચિત્ર જોયું હોય છે, અનુભવ્યું હોય છે. હે ડોક્ટર સાહેબ કે પણ હું તારી પાસે હજી આવ્યો જ નથી, ઇન્જેક્શન મારા હાથમાં છે, એ નહીં હું નહીં ખમી અગું. આ તમે અનુભવ્યું હોય છે, જોયું હોય છે, મન મરેલું હોય. અને ઘણા એને ઇન્જેક્શન દઈને કેવું પડે, દેવાય ગયું એમ ગુઈ દેવું કે મને ખબર નથી. ચંચળ મન જેને કહેવાય ને આપણે. અને ઘૂળનું પ્રતીક જે છે એને સંપૂર્ણ સમર્પિત સંતોનું પ્રતીક આપ્યું છે. ઘૂળ જેને ઈશ્વરના અંજવાળા સિવાય બીજું અંજવાળું દેખાય જ નહીં, ઈશ્વરનું અંજવાળું, એનો જ પ્રકાશ જોયા કરે એને એનું પ્રતીક આપ્યું છે. અને પોપટ પીરસે પકવાન, પોપટ છે એને મોહનું પ્રતીક આપ્યું છે. પરમાત્મા તરફ જીવ ગતિ કરે એટલે એનો મોહ નષ્ટ થઈ જાય, અને મોહ નષ્ટ થઈ જાય પછી પ્રેમના ભક્તિના પકવાન મળે વેચવા, સંસ્કારના પકવાન મળે વેચવા. એટલે આગળ લખે છે
કે મકોડા ને મોકલો પાલ મે જેને દેહભાવ બહુ હોય એની પકડ બહુ હોય પદાર્થો સાથે ભૌતિક સુખની સાથે કવિ કે અને એની પકડ એટલી હોય કે એના દેહના કટકાથી જાય પડીને કરડ મૂકે ને કાગડા હે એના પોતાનો દેહભાવ છે પોતાનું રૂપ જોયા કરે બાહ્ય દર્શન કર્યા કરે હકીકતમાં અંતરનું દર્શન કરવું જોઈએ એને બદલે બહાર જોયા કરે તમે જો આપણે આ ધરતીકંપ થયો ત્યારે સંતોષ ભાઈ ગયા હતા અને મૂર્ખાભાઈ ભાઈ ગયા હતા બે ભાઈ ગયા હતા ને બે હળિયું કાઢી હતી પણ એના કેળા જુદા કાગડા સંતો અંદર ડોટ મૂકીને હળી કાઢી હતી હે હરિ હે મારા નાથ બચાવજે નો ધારાના આધાર હે હરિ હે હરિ જોયું એને હળી કાઢી પણ અંદર હળી કાઢી અને મૂર્ખાને બહાર હળી કાઢી ઓહી માણી ઓહી બાપલી મરી ગયા મરી ગયા મરી ગયા એને દેહભાવ છૂટતો નથી એ દેહભાવનું પ્રતીક છે દેહભાવ મૂકે નહીં કરણ મૂકે નહીં કાગડા જેમ કે છે એમ દેહભાવ છૂટે નહીં દેહભાવ છે એટલે એને જ્ઞાનરૂપી માટલું ઉપડતું નથી ગોળનું એને જ્ઞાન કેવી રીતે ઉપાડવું જ્યાં દેહભાવ હોય દેહભાવ મટે હું શરીર નથી એ ભાવના જયારે નષ્ટ થાય એ તો ક્યારે નષ્ટ થાય એને જ્ઞાન થાય દેહભાવ છૂટે ત્યારે બાકી તો હરિહામાં જોયા કરતો હોય બાબરા પટિયા પાડ્યા કરતો હોય કાંઠલા મળ્યા મળ્યું નથી ઘણા લગ્નમાં જતા થાકી જતા હું અને તમે અનુભવની વાત કરું તો લગ્નમાં જઈને ઘીર આવીને થાકી જાય આશ થાકી ગયો શેનો થાકી ગયો ઉભો ન થયો બટકા જ લીધા બેઠા બેઠા પીરહવાય ઉભો ન થયો કોઈને ન પૂછે ને પોતાને પૂછે ને તો પોતાને પોતાનો થાક લાગ્યો છે આખો દી ફુગા પાડ્યા કર્યો મૂસ્યું મળ્યા કર્યો કાંઠલા હમાનામાં કર્યો કર્યો એ ઘડી કે હખડો નથી રહ્યો તો તને તારો થાક લાગ્યો છે તારા દેહ ભાવનો તને થાક લાગ્યો છે એ દેહ ભાવ જયારે છૂટે તો જ એ જીવ જ્ઞાનનું મટકું માટલું ઉપાડી શકે ગોળ છે એ જ્ઞાન છે એનું માટલું ઉપાડવા માટે એને દેહ ભાવ છૂટવો જોઈએ પછી એમ કે છે શું કે છે કે મિની બાઈ ને મોકલા ગામમાં પ્રતીક છે એ સારી વ્રતિનું પ્રતીક છે મિનીબાઈનો ઉલ્લેખ એટલા માટે સારી વ્રતિ અને સારી વ્રતિ હોય એને જ ગામમાં નોતરવા માટે મોકલાય એને આમંત્રણ દેવા મોકલાય જેનો સારો સ્વભાવ હોય જેની સારી વ્રતિ હોય એ માણાને નોતરા દેવા મોકલાય તો જ નોતરા દઈને આવે બાકી તો બગાડીને બેહે
આવું હું તો આવજો, ન કે તમારે ઘેરે રહેજો. એને ગામમાં નોતરે મોકલાય નહીં, એની વૃત્તિ બગડી કહેવાય. પણ સારી વૃત્તિનો જે માણસ હોય અને એને 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 મિનીબાઈનું પ્રતીક આપ્યું છે, અને કૂતરાનું પ્રતીક છે ને એ વિઘ્ન સંતોષી, એને કરડા બે કામ. વિઘ્ન સંતોષી માણા બહુ હોય ને, સારું કામ હોય એમાં વિઘ્ન નાખ્યા કરે, એ જેનું કામ હોય એ વિઘ્ન સંતોષી. જો એનું એની અંદરનું અહમ અહંકાર મૂકી દે તો જ કીડીબાઈની જાનમાં જઈ શકે. સારી વૃત્તિ હોય તો જ જાનમાં જઈ શકાય. આ ઋણા પ્રતીકોને કવિએ સરળ ભાષામાં સુંદર રીતે મને તમને સમજાવ્યું છે. એવી રીતે જો જીવી શકાય તો જીવ શિવને મળી શકે.